नमस्कार मित्रों, हवे आपणे धोरण 8 नी अंदर आगळ अभ्यास करीए विषय घणी प्रकरण नंबर मित्रों 10 जेनुं नाम छे घन आकारनुं प्रत्यक्षीकरण। स्वाध्याय 10.3 दाखला नंबर 1 नो मित्रों आपणे अभ्यास करीशुं। શું કોઈ બહુ ફલકને આટલા ફલક કરી શકે મિત્રો? તો સૌ પ્રથમ મિત્રો ફલક એટલે શું? ફલક એટલે મિત્રો એક સમતલ્ય ટુકડો, જે મિત્રો ચોરસમાં હોઈ શકે, લંબચોરસમાં હોઈ શકે અને મિત્રો એક ત્રિકોણમાં પણ હોઈ શકે। બહુ ફલકો એટલે મિત્રો તો કે એવી બંધ આકૃતિ મિત્રો જે ત્રિ પરિમાણથી મિત્રો બનેલી હોય અને એવા ફલકોને મિત્રો આપણે બહુ ફલકો કહીએ છીએ। તો આપણે પૂછ્યું કે ત્રણ ત્રિકોણ વાળો મિત્રો બહુ ફલક બની શકે? તો ના મિત્રો, ના બની શકે। કેમ મિત્રો ના બની શકે? તો અહીં મિત્રો એક એક્ઝામ્પલ દોર્યું છે, મિત્રો તમે જોઈ શકો છો આ કેટલા ત્રિકોણથી બનેલું છે, તો કે 1, 2 અને 3। મિત્રો જોતા તમને 3 લાગે છે મિત્રો, પણ 3 ની પાછળ પણ એનો ભાગ હશે, કારણ કે ત્રિપરિમાણીય આકૃતિ છે। એટલે 4 ત્રિકોણની મદદથી મિત્રો આપણે બહુ ફલક દોરી શકીએ, બાકી મિત્રો 3 ત્રિકોણની મદદથી આપણે બહુ ફલક દોરી શકીએ નહીં। તો અહીં મિત્રો લખશું ના, જ્યારે 4 ત્રિકોણની અંદર લખશું મિત્રો હા, એક ત્રિકોણ આ મિત્રો તમે મિત્રો જોઈશું, એક ત્રિકોણ આ, એક નીચેનો, એક મિત્રો પાછળ, એ 4 ત્રિકોણની મદદથી મિત્રો તમે બહુ ફલક દોરી શકો છો। ફોર એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે કહીએ તો ત્રિકોણીય પિરામિડ, તો મિત્રો ત્રિકોણીય પિરામિડ હવે મિત્રો જોઈએ એક ચોરસ અને 4 ત્રિકોણ, એક ચોરસ અને 4 ત્રિકોણની મદદથી મિત્રો આપણે બહુ ફલક વાળો મિત્રો આપણે દોરીએ, બહુ ફલક હોઈ શકે મિત્રો એક ચોરસ અને 4 ત્રિકોણ મિત્રો આપણે જોઈએ, એક ત્રિકોણ, બીજો ત્રિકોણ અને આ મિત્રો બીજો ત્રિકોણ। અહીં મિત્રો તમે જોઈ શકો એક ત્રિકોણ આ મિત્રો, એક ત્રિકોણ આ, એક ત્રિકોણ આ 3, એક મિત્રો પાછળના કાંઠે 4 ત્રિકોણ અને એક ચોરસની મદદથી પણ મિત્રો તમે બહુ ફલક મિત્રો હોઈ શકે છે। તો અહીંયા લખીશું મિત્રો હા, એક ચોરસ અને 4 ત્રિકોણની મદદ ત્રિકોણને પણ બહુ ફલક મિત્રો હોઈ શકે। હવે મિત્રો જોઈએ દાખલા નંબર 2, શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલકથી બહુ ફલક બની શકે મિત્રો? પિરામિડને ધ્યાનમાં રાખી અને વિચારો, તો અગાઉ મિત્રો આપણે દાખલા નંબર 1 ની અંદર અભ્યાસ કરી લીધો કે 3 ત્રિકોણની મદદથી મિત્રો આપણે બહુ ફલક વાળું મિત્રો દોરી શકીએ, બહુ ફલક દોરી શકીએ નહીં મિત્રો, એવો ઘનાકાર ના બનાવી શકીએ। તો મિત્રો 3 થી વધારે હોવા જોઈએ, એટલે 4 અથવા 4 થી વધારે મિત્રો જો ફલકની સંખ્યા હોય તો મિત્રો આપણે બહુ ફલક બનાવી શકીએ। આપણો જવાબ મિત્રો શું લખીશું કે શું આપેલી કોઈ પણ સંખ્યાના ફલક થી તમે હા ફલક હા 4 કે 4 થી વધારે ફલક ની સંખ્યાથી બહુ ફલક બનાવી શકાય। મિત્રો આપણે જોયું કે 3 ત્રિકોણની મદદથી મિત્રો ફલક બનાવી શકતા નથી, તો માટે મિત્રો ફલકની સંખ્યા જો 4 કે 4 થી વધારે હોય મિત્રો તો આપણે બહુ ફલક બનાવી શકીએ છીએ।